सामुदायिक सेवा धारा जादर ग्राम पंचायत संयुक्त उपक्रमे आ कार्यक्रम नुं आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे कॉलेजना प्रिंसिपाल डॉक्टर आर जी मेघनाथी जाधव, ग्राम पंचायतना सरपंच श्रीमती सोनलबेन जनकभाई वणकर, सामाजिक कार्यकर्ता श्री जनकभाई वणकरनी प्रेरक उपस्थितिमां कॉलेज परिसरमां जुदी जुदी जातना रोपा वावी एना उछेर माटे सौए संकल्प लीधा हता। आ कार्यक्रमनी शरूआत कॉलेजना प्रिंसिपाल डॉक्टर आर जी मेघनाथी द्वारा उपस्थित मेहमानोए आवकारवामां आव्या हता। आ प्रसंगे NSS विभागना प्रोग्राम ऑफिसर प्रा અજયભાઈ પટેલ દ્વારા વૃક્ષોના જતન અર્થે અને પર્યાવરણ જાગૃતિ માટેના પોતાના વિચારો રજૂ કર્યા હતા, સાથે સાથે દવાનો છંટકાવ તેમજ સમયસર પાણી મળી રહે તે માટે આગોતરું આયોજન કર્યું હતું। ભાવેશભાઈ પ્રજાપતિ દ્વારા પણ કોલેજનું પરિસર લીલુંછમ બની રહે તે માટે સરકારશ્રીના આવા કાર્યક્રમો વારંવાર થાય તેવી સરપંચશ્રીએ ભલામણ કરવામાં આવી હતી। જાદર ગામના મનરેગાના કામદારો પણ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી। સરકારશ્રીની કોવિડ ગાઈડલાઈન મુજબ આ કાર્યક્રમનું આયોજન NSS વિભાગના સંયોજક પ્રા અજયભાઈ પટેલ અને સહસંયોજક પ્રા ભાવેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહીને સૌને ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમના અંતે આભાર વિધિ પ્રા ડોક્ટર એ શેખ દ્વારા આચાર્ય શ્રી સરપંચશ્રી તમામ સ્ટાફગણ ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને ખાસ મનરેગાના કામદારોનો સવિશેષ આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા। મેઘનાથી આચાર્ય શ્રી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ જાદર આજ રોજ ગ્રામ પંચાયત જાદર અને કોલેજના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર ખાસ જાદર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સોનલબેન વણકર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કોલેજનો તમામ સ્ટાફ અને NSSના પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર અજય પટેલ તથા ભાવેશ પ્રજાપતિ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી અને ઉપસ્થિત રહ્યા હતા। જાદરના જાગૃત નાગરિક એવા શ્રી જનકભાઈ વણકરે આ કાર્યક્રમના સંદર્ભમાં ખૂબ સરસ સંસ્થાને હેલ્પ કરી છે। લગભગ 500 જેટલા રોપા લાવી અને કોલેજ કેમ્પસની અંદર તેનું વાવેતર કરવાનું આયોજન છે। એટલે કેમ્પસની અંદર એક ગ્રીન પ્લાન્ટેશનની એક સરસ કામગીરી આજરોજ એની શરૂઆત કરવામાં આવી છે અને ખાસ કરી અને COVID-19ના આ સિચ્યુએશનની અંદર લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું એક મહત્વ વધે એનું શું મતલબ સાંપ્રત સમયમાં એની શું જરૂરિયાત છે અને વધુ ને વધુ આપણા ગામ તથા આપણા સંસ્થાને કેવી રીતે હરિયાળી બનાવી શકાય તો એ એક પ્રેરક સંદેશ સૌ તરફ પહોંચે એ હેતુથી આજનો આ કાર્યક્રમનું ઉજવણી કરવામાં આવી। ખાસ કરી અને હું ગ્રામ પંચાયત જાદરના સરપંચ શ્રીમતી સોનલબેનનો આભાર માનું છું અને કોલેજના જેટલા પણ અધ્યાપકશ્રીઓ તથા કોઓર્ડિનેટરશ્રીઓએ આખું જે જહેમત ઉઠાવી છે તો એને પણ ધન્યવાદ આપું છું સૌને।